શ્રી હરિઓમ જનરલ હોસ્પિટલ તથા પ્રસૂતિ ગૃહ, સુરત મનપા અને સુરત પોડિયોટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 9મો તંદુરસ્તી બાળ મેળાવડો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા પાર્ટનર મિત્ર ચેનલના સહયોગ સાથે રવિવારે અડાજણ ખાતે આવેલી શ્રી હરિઓમ જનરલ હોસ્પિટલમાં આ તંદુરસ્ત બાળ મેળાવડો અને સ્પર્ધા યોજાઈ હતી. આયોજિત બાળ મેળાવડો અને સ્પર્ધામાં બાળકોના વજન અને શારીરિક વિકાસનું માપ, રસીકરણ વિશે સૂચના, શારીરિક તબીબી તપાસ, માતાના બાળ ઉછેર અંગેની સમજણ, બાળકના માનસિક વિકાસની સરેરાશ તપાસ તથા સ્વચ્છતા અને સુઘડતા વિશે ઉપસ્થિત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. શ્રી હરિઓમ હોસ્પિટલ અને સુરત મહાનગરપાલિકાના સહયોગ આ 9મો બાળ તંદુરસ્ત મેળાવડો છે. તે 9 વર્ષથી ચાલે છે. એની અંદર પોલિયોને પીવડાવીને રસીકરણ કરીને તો તંદુરસ્તી માટે કરે છે, પરંતુ ઘણા એવા બાળકો અહીંયા આવે અથવા આ હોસ્પિટલની સાથે રહીને કોઈ બાળકો આવે, ખોટખામાં હાર્ટનું ઓપરેશન કરાવવાનું હોય, એમાં કાણું હોય, કોઈ પણ એવી ગંભીર બીમારી હોય, તો સુરત મહાનગરપાલિકાના સહયોગ લઈ અને જે રાજ્ય સરકારનું જે આખું મિશન ચાલી રહ્યું છે એની અંદર ઓપરેશન કરાવી અને ફ્રી ઓફ ચાર્જની અંદર સહકાર લોકોને આપતા હોય છે. એમને ખ્યાલ નથી હોતો ક્યાં જવું, કેવી રીતે જવું, ફોર્મ ભરાવું, કઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવી, ક્યાં ફ્રીમાં ઓપરેશન થાય, બધું માર્ગદર્શન આ હરિઓમ હોસ્પિટલવાળા પણ આપે છે. આવી રીતે આમ જનતાને અપીલ પણ છે કે તમારા કોઈ પણ આવી મોટી બીમારી હોય તો એ બીમારી સુરત મહાનગરપાલિકાના સહયોગથી પણ થઈ શકે છે, તો તમે એનો ભરપૂર લાભ લેજો. આર્થિક રીતે કોઈને તકલીફ હોય, માર્ગદર્શનની જરૂર હોય તો હરિઓમ હોસ્પિટલનો કોન્ટેક કરશો, સુરત મહાનગરપાલિકાનો કોન્ટેક કરશો તો તમને માર્ગદર્શન મળી અને આ સેવા લેવામાં સહયોગ થશે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર ઉદિત ચાવડા અને મારો બ્રધર ડૉક્ટર વિદિત ચાવડા. બરાબર, આજે અમે અમારી હોસ્પિટલની અંદર હેલ્ધી બેબી કોમ્પિટિશનનું આયોજન કર્યું છે, જેની અંદર પૂરા સુરત શહેરના દરેક બાળકો અહીં આવીને પોતાનું ચેકઅપ કરાવે છે. એમાં ડિફરન્ટ ક્રાઇટેરિયા પર એમનું ચેકઅપ થાય છે. ઉદાહરણ તરીકે તેમને કોઈ કન્જેનેટલ ડિસીઝ છે અને આ ઉપરાંત તેમને કોઈ અક્યુટ ઇન્ફેક્શન છે, એવા સ્ક્રીનિંગ પ્રોસેસમાં જે પસાર થવું પડે છે. ત્યાર પછી વેઇટ, હાઈ, ડ્રેસિંગ, હાઇજીન, એના ડેવલપમેન્ટ, એનું ફિઝિકલ, સોશિયલ, મેન્ટલ ડેવલપમેન્ટ થયું છે કે નહીં તેનું સ્ક્રીનિંગ થાય છે. આ ઉપરાંત એનું વેક્સિનેશન, બ્રેસ્ટ ફીડિંગ, એની એડિશનલ સ્કિલ જેવી કે મ્યુઝિક, ડાન્સ, સિંગિંગ, અને આ ઉપરાંત પેરેન્ટ્સ, તેના પેરેન્ટ્સનું કેટલું નોલેજ છે હેલ્થ પ્રત્યે અને પોતાના બાળકની કેર કેવી રીતે કરશે તેનું નોલેજ છે કે નહીં, તો તેની સંપૂર્ણપણે જાંચ કરવામાં આવે છે. અને આજે અમારી હોસ્પિટલમાં કેમ્પની અંદર લગભગ 350-400 જેટલા બાળકો એ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને તેમનું સ્ક્રીનિંગ અને તેમનું ચેકઅપ થઈ રહ્યું છે. અને ત્યાર પછી દરેકને ગિફ્ટ આપવામાં આવે છે, દરેકને ઉપયોગી ગિફ્ટ આપવામાં આવે છે, અને તેમાંથી જે પણ કોઈ પણ બેસ્ટ હેલ્ધી બાળક હશે તેને અમે વિનર તરીકે આ જે તંદુરસ્ત બાળ મેળાવડાનું આયોજન થયું છે તેમાં અમારી હોસ્પિટલ શ્રી હરિઓમ જનરલ હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ એક તંદુરસ્ત બાળ મેળાનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. અને એમાં આપણે 0 થી 5 વર્ષ, જન્મથી 1 વર્ષ એ ગ્રુપ, બી ગ્રુપમાં 1 થી 3 અને 3 થી 5માં ડી ગ્રુપ સી, એ રીતના 3 ગ્રુપને એ પાડેલા. અને આની અંદર ડૉક્ટર્સો, બાળકોના ડૉક્ટરો, સ્પેશિયાલિસ્ટ, મારા ફેમિલી ફિઝિશિયન્સ ડૉક્ટરો આની અંદર એના નિષ્ણાત તરીકે અમે સેવા આપી બધાએ મારા અહીંયા આવીને. સાથે અહીંયા આપણે ત્યાં 400ની ઉપર બાળકો આજે રજિસ્ટર થયા હતા અને એ લોકોએ અહીંયા અમારા તંદુરસ્ત બાળ મેળાનો લાભ લીધો છે. અચ્છા, આ પ્રથમ આયોજન છે તમારું કે આવનારા ભવિષ્યમાં આ શરૂ જ રહેશે? આ અમારું આયોજન છેલ્લા 9 વર્ષથી અમે કરીએ છીએ અને આ 9મો તંદુરસ્ત બાળ મેળાવડો હતો અને દર વખતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો અમને આમાં સાથ મળતો જ રહે છે. અને આ હવે પછી પણ લોકોના રિસ્પોન્સને લીધે અમે વારંવાર આ પ્રોગ્રામ દર વર્ષે એકવાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ
અને એમાં અમે સક્સેસ પણ જઈએ છીએ. લોકોનો સાથ સહકાર ખૂબ જ આમાં મળતો રહે છે. અચ્છા, અન્ય કોઈ વિસ્તારોમાં કરવામાં આવશે જેવી રીતે કે સ્લમ વિસ્તારો છે? હા નહીં, અમે આની અંદર પણ સ્લમ વિસ્તારમાંથી ફ્રી ઓફ કોસ્ટમાં રજીસ્ટ્રેશન અમે અમારા હોસ્પિટલ તરફથી કરવામાં આવ્યું હતું. અને અહીંયા એ બાળકોને કોઈ પણ જાતની ફીસ કે એના વગર અમે એ લોકોને અહીંયા રજીસ્ટર કર્યા હતા. સાથે અમને બધી ગિફ્ટ અને અમને સર્ટિફિકેટ્સથી અમે એ લોકોને નવાજી કરેલા હતા. અને બીજી મહત્ત્વની વાત એ છે કે અમારી આ હોસ્પિટલ અને સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જોડાઈ હોવાથી આમાં કોઈ પણ જન્મજાત ખોડવાળા બાળકો અથવા તો કોઈ મોટી બીમારી હોય, હાર્ટ ના હોય કે પછી કિડનીની બીમારી હોય કે કેન્સરની બીમારી હોય, તો તેનું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી જે એઇડ્સ મળે છે ફ્રી ઓફ કોસ્ટની અંદર, એ દર્દીની અમે સારવાર પણ કરાવડાવીએ છીએ. અને ગયા વર્ષની જ વાત કરું તો એક બાળક હાર્ટનું ડિઝીઝ, વાલની બીમારીવાળું હતું, તો એને અમે ઓપરેટ કરાવ્યું. સ્મિત છોકરો હતો, ઉધરાનો હતો, અને એ અત્યારે એનું ઓપરેશન ઓલરેડી થયું છે અને 3 મહિના પછી આજે એનું 3-4 કિલો વજન, જે માંદગીના લીધે નહોતું વધતું, તે પણ વધ્યું છે. એટલે અમે આ એક સમાજનું એક સારામાં સારું કાર્ય અમારા થકી થાય છે એનો પણ અમને ગર્વ છે.